नियम सार भगवान कुमकुंदाचार्य रचित नियम सार तथा मुनिवर पद्म प्रभुमलधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमां आपणे नवमी गाथानो स्वाध्याय करी रह्या छीए। नवमी गाथानी अंदर छ द्रव्यनुं स्वरूप समजावामां आव्युं छे અને છ દ્રવ્યના સ્વરૂપમાં અત્યારે આપણે જીવ દ્રવ્યના સ્વરૂપને સમજી રહ્યા છીએ। આ ગાથા ગાથાનો અર્થ ટીકા અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનના મહદ અંશો આપણે કર્યા છે અને બાકી રહેલ અંશો આજે આપણે કહીએ છીએ। આ ટીકાની નીચે જે ફૂટ નોટ આપવામાં આવી હતી એ ફૂટ નોટનો વિસ્તાર જે રીતે ગુરુદેવે કર્યો એ પણ આપણે बराबर समझाशीए। एटले कारण परमात्मा अने कार्य परमात्मा एनी वात बराबर स्पष्ट थई छे। प्रवचन रत्न चिंतामणि भाग पहेलो पाना नंबर 132 त्रीजा पेरेग्राफ में गुरुदेव ए वात समझावी के भाई तारा कार्यनु कारण तारी अंदर ज छे प्रभु, તેથી તને વ્યવહારની દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાના વિકલ્પની આ કાર્ય પરમાત્મા થવામાં બિલકુલ જરૂર નથી, કેમ કે તારું કારણ અંદરમાં પડ્યું છે, તું પોતે કારણ પરમાત્મા છો, તું કારણ શુદ્ધ જીવ છો। એટલે કારણ અંદરમાં પડ્યું છે કે તને બીજા કોઈ નિમિત્તોની ખરેખર તો જરૂર છે જ નહીં, પણ જયારે એવું કાર્ય થાય છે ત્યારે જે હાજર છે એને ઉપચારથી આપણે નિમિત્ત કહીએ છીએ। પણ અહીંયા ગુરુદેવ ભાર એ વાત ઉપર મૂક્યો છે કે તું પરિપૂર્ણ છો, કેમ કે કાર્ય પરમાત્મા, કાર્ય પરમાત્મા એટલે પૂર્ણ શુદ્ધ અવસ્થા રૂપે તું થઈ જાય છે। દરેક જીવ શક્તિ રૂપે તો પૂર્ણ શુદ્ધ છે જ, એટલે કારણ પરમાત્મા તો છે જ, પણ એવો પરિપૂર્ણ શુદ્ધ પોતે અવસ્થામાં થઈ જાય, પર્યાયમાં થઈ જાય, એની દશા એવી થઈ જાય, એમ એ શક્તિ રૂપે અને વ્યક્તા રૂપે મળીને જીવનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે, એ વાત અહીંયા ગુરુદેવે કરી છે। પૂર્ણ કાર્ય શુદ્ધ જીવનું કારણ વાસ્તવમાં પૂર્ણ કારણ શુદ્ધ જીવ છે એમ અહીંયા સમજાવવાનું છે। કારણ શુદ્ધ જીવ છે એ પોતે પૂર્ણ શુદ્ધ છે અને પછી એવું પૂર્ણ શુદ્ધ કાર્ય પ્રગટ થાય છે એટલે જીવની એવી પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે। આવી અહીંયા વાત છે। એટલે ગુરુદેવે પછી એમ કહ્યું કે ભાઈ પામર થઈને પડ્યો છે તો એ વાતને તું ભૂલી જા, તું પામર નથી, તું પામર નથી, તું ભિખારી થઈને રાગી થઈને દીન થઈને પામર છું એમ માનીને રહ્યો છો તો એ બધું ભૂલી જા, એ બધું પર્યાયમાં છે ને, તું એવો કઈ પામર નથી, પૂર્ણ શુદ્ધ પર્યાય પણ તારી પ્રગટ થાય એવો તું સક્ષમ છો। છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ હું જીવ છું એમ તારે નિજ સત્તાનો સ્વીકાર કરવો હોય તો હું આવો કારણ શુદ્ધ જીવ એમ તારે માનવું પડે, એમ તારે સ્વીકારવું પડે। હું જીવ છું એમ તું કહે છે તો કેવો જીવ છે? તું કારણ શુદ્ધ જીવ છો, તું કારણ શુદ્ધ જીવ છો એ વાતનો પહેલા તું સ્વીકાર કર અને પછી
पछी एवा ज परिणाम थशे। द्रव्य थी अने पर्याय थी जीवनु जे स्वरूप छे ते आवुज छे, शुद्ध स्वरूप ज छे, पर्याय थी पण पूर्ण शुद्ध स्वरूप ज छे। मलिनता आ बधु संसार अवस्था ए तो बधु क्षणिक छे अने ए शाश्वत टकी रहेतु पण नथी। शुद्ध दशा छे ए ज शाश्वत टकी रहे छे, शुद्ध दशा छे ए शाश्वत टकी ने रहे छे, सिद्धनी दशा थाय तो शाश्वत टकी ने रहे। बाकी संसारी अवस्था में कोई पण अवस्था ए नथी के जे कायम एक सरखी रहती होय। એટલે ખરેખર જીવ કેવો છે એમ કેવું હોય તો એમ જ કહેવાય કે જીવ છે તે પૂર્ણ શુદ્ધ છે, શક્તિ અપેક્ષાએ પૂર્ણ શુદ્ધ છે, અને પ્રગટ અપેક્ષાએ પણ એ એક વખત એવી પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરે છે પછી એ પૂર્ણ શુદ્ધ જ છે। એટલે જીવ તો પૂર્ણ શુદ્ધ છે, કારણ પરમાત્મા છે અને કાર્ય પરમાત્મા છે। એ કાર્ય પરમાત્મા એને પ્રગટ નથી કર્યું ત્યાં સુધી એ અનેક પ્રકારે મિથ્યા માન્યતા કરે છે, પણ જીવ તો શુદ્ધ જ છે, કારણ શુદ્ધ જીવ છે અને એવું કાર્ય પ્રગટ થતા એ કાર્ય શુદ્ધ જીવ એવી દશા ને પ્રગટ કરે છે। એટલે તું જીવ તરીકે તારી જાતને સ્વીકારતો હો તો ગુરુદેવ એમ કહે છે કે તું કારણ શુદ્ધ જીવ છો, એ તારે સ્વીકારવું પડશે બાપુ। કહે છે કે ભાઈ હું જીવ છું એમ તારે નિજ સત્તાનો સ્વીકાર કરવો હોય તો હું આવો કારણ શુદ્ધ જીવ છું એમ સ્વીકારવું પડશે। હું પરની દયા પાડનારો ને પરને મારનારો ને લક્ષ્મીધન કમાનારો ને મોટો દાનનો દેનારો દાનવીર ને એવી વાત બધી જવા દે, એ બધી વાત તું જવા દે, એ તું કાંઈ નથી, એમાંનું તું કાંઈ છો જ નહીં। ગુરુદેવ તો કહે છે કે એ તો મફતનો તું પોતાને એવો માને છે। આપણે કહીએ ને નકામાનો આ બધા વિકલ્પોમાં રહ્યો છે, ગુરુદેવ એને માટે બહુ સરસ શબ્દો વાપરે છે કે મફતનો તું પોતાને એવો માને છે। અહીં કહે છે કે શક્તિ ત્રિકાળ છે, તેમાંથી વ્યક્તિ એટલે પ્રગટતા થાય છે, અંદર શક્તિ રૂપે પોતે છે તો એની વ્યક્તતા થાય ને, શક્તિ રૂપે ન હોય તો પછી વ્યક્તતા ક્યાંથી થાય। અંદર જો પામરતા હોય નિર્માલ્યતા હોય તો કોઈ એવી અહીન દશાને પ્રગટ કરી શકે જ નહીં। અંદરમાં કોઈ પણ પ્રકારે જો પામરતા પડી હોય તો બહારમાં પછી કોઈ એવી અહીન દશાને પ્રગટ કરી શકે જ નહીં। એટલે પામરતા અંદરમાં નથી, પામરતા તો એને પર્યાયમાં છે અને એ પણ એને માની લીધેલી છે। ખરેખર તો જ્યારે એવો સ્વીકાર કરે છે કે પોતે શક્તિ અપેક્ષાએ પૂર્ણ છે અને એવો પુરુષાર્થ ઉપાડે છે તો પછી પામરતા ઉભી રહેતી જ નથી। શક્તિ ટીકાળ છે, તેમાંથી પ્રગટ થાય છે એટલે વ્યક્તિ થાય છે। એટલે આ રીતે તો આ પ્રાપ્તની પ્રાપ્તિ છે, જે અંદરમાં પ્રાપ્ત છે એમાંથી જે આવે છે, અંદરમાં ન હોય તો ક્યાંથી આવે, શૂન્યમાંથી કાંઈ આવે છે, શૂન્યમાંથી કાંઈ આવતું, અંદરમાં જે પડ્યું છે એમાંથી જે આવે છે। એમ ત્રિકાળી ધ્રુવ સચ્ચિદાનંદ પ્રભુ સહજ જ્ઞાન આદિ શક્તિ રૂપે ત્રિકાળ વિદ્યમાન છે જ। ત્રિકાળી ધ્રુવ સચ્ચિદાનંદ પ્રભુ સહજ જ્ઞાન આદિ શક્તિ રૂપે ત્રિકાળ વિદ્યમાન છે જ, પોતે અંદર કારણ પરમાત્મા રૂપ છે જ, અને તેમાંથી વ્યક્તિ રૂપ પ્રગટ થાય છે। માટે કહે છે કે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે, વ્યક્તિ કાર્ય છે એટલે કે વ્યક્તતા થાય છે તે કાર્ય છે। અહીંયા વ્યક્તિનો અર્થ એ વ્યક્તતા, એ પ્રગટ થાય છે, જે શક્તિ રૂપે પડ્યું છે તે પ્રગટ થાય છે, એની વ્યક્તતા થાય છે, એ કાર્ય છે। એટલા માટે એને કારણ શુદ્ધ અને કાર્ય શુદ્ધ એમ કહેવામાં આવ્યું। શક્તિ રૂપે છે તેને કારણ શુદ્ધ કહ્યું છે, એવો કારણ શુદ્ધ જીવ છે, અને જે પ્રગટતા થઈ એ કાર્ય છે એટલે એને કાર્ય શુદ્ધ જીવ કહેવામાં આવે। એટલે આમ અંદર ને અંદર જ કારણ અને કાર્ય છે, બહારમાં કાંઈ નથી। એટલે પછી પુરુષાર્થની દિશા પણ નક્કી થઈ જાય છે કે પુરુષાર્થ આખો અંતરમાંથી જ થાય છે, પુરુષાર્થ બહારમાં કાંઈ થતો નથી।
અહીંયા 133માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આ તારા પરમ હિતની વાત છે. શું વાત છે? કે તારે નિજ પરમ કલ્યાણરૂપ કેવળ જ્ઞાનના કાર્યરૂપે થવામાં તને બીજાની જરૂર નથી, અપેક્ષા નથી. મનુષ્ય શરીર હોય, વજ્ર વૃષભ નારાજ સહનન હોય, ચોથો કાળ હોય અને પુણ્યનો વિશિષ્ટ એવો વિકલ્પ હોય તો કેવળ જ્ઞાન થાય એવું નથી. એવું કાંઈ નથી. કેવળ જ્ઞાન કઈ રીતે થાય છે? કેવળ જ્ઞાનનું મૂળ કારણ શું છે? તો કે કેવળ જ્ઞાનનું મૂળ કારણ તો અંદરમાં પડ્યું છે. પોતે કારણ શુદ્ધ જીવ છે, પોતે કારણ શુદ્ધ પરમાત્મા છે. એટલે એવું પૂર્ણ શુદ્ધ કાર્ય થાય છે એટલે એની એવી દશા થાય છે. પોતે કેવળ જ્ઞાન કેવળ દર્શી અંદરમાં પડ્યો છે, શક્તિ રૂપે એની વ્યક્તતા થાય છે એટલે પોતે કેવળી થાય છે. આ બધું જે બારમાં દર્શાવ્યું, વજ્ર ઋષભ નારાજ સહનન ને આ બધી વાત, ચોથો કાળ ને બધું, એ તો બધા એવા નિમિત્તો હોય છે. જયારે પોતાનું અંદર શક્તિ રૂપે એવું સ્વરૂપ છે અને એની વ્યક્તતા થાય છે તો એ વખતે આ બધું બહારમાં હોય. તું અંદરમાં પૂર્ણ કારણ ભગવાન પણ રહ્યો છો, ત્યાં જો, ત્યાં દ્રષ્ટિ કર, ત્યાં જા ને ત્યાં જ લીન થા, તને પરમ કલ્યાણ રૂપ મોક્ષ દશા અર્થાંત કાર્ય શુદ્ધ જીવ પ્રગટ થઈ જશે. અંત પુરુષાર્થનો આવો માર્ગ છે. બીજી ચીજ નિમિત્ત હોય પણ એ બીજી ચીજ નિમિત્ત છે અને એની ગરજ નથી. બહુ સરસ શબ્દોમાં ગુરુદેવે સ્પષ્ટતા કરી દીધી કે બીજી ચીજ નિમિત્ત હો પણ એની ગરજ નથી. એ બધું તો આવીને મળી જ જાય છે. પોતે કારણ પરમાત્મા છે તો પછી કાર્ય પરમાત્મા થાય જ. પછી બારમાં બીજા બધા નિમિત્તો આવીને મળે છે. માત્ર એને સાચો પુરુષાર્થ ઉપડવો જોઈએ. એને અંદરમાંથી દ્રઢ નિર્ણય થઈ જવો જોઈએ કે ના, હું કારણ પરમાત્મા છું, હું કારણ શુદ્ધ જીવ છું. એવો પાકો નિર્ધાર નિર્ણય થઈ જાય અને એવો પુરુષાર્થ ઉપડે તો નિર્મળ પરિણામ થાય જ છે. અને પછી આગળ વધતા તો પૂર્ણ શુદ્ધ દશા થાય છે. પહેલા નિર્મળ પરિણામ થાય છે, જેને આપણે કાર્ય નિયમ કહ્યો, એને આપણે કાર્ય નિયમ કહો, જે પ્રયોજનભૂત છે એવા નિર્મળ પરિણામ થાય છે પોતાના સ્વરૂપનું લક્ષ્ય. પણ પછી ત્યાં લીનતા કરે છે અને ત્યાં સ્થિરતા કરે છે તો પછી પૂર્ણ શુદ્ધ દશા થાય છે. એટલે કે કાર્ય પરમાત્માની દશા થાય છે, લીન દશા થાય છે એટલે કે કાર્ય શુદ્ધ જીવ થાય છે. આગળ કહે છે કે કારણ શુદ્ધ એટલે કે કારણ અપેક્ષાએ શુદ્ધ, અર્થાંત શક્તિ અપેક્ષાએ શુદ્ધ. એટલે કે પ્રગટ અપેક્ષાએ શુદ્ધ નહીં, પરંતુ શક્તિ અપેક્ષાએ શુદ્ધ એટલે કારણ શુદ્ધ. આ ફૂટનોટનો જે વિસ્તાર ચાલી રહ્યો છે, ફૂટનોટમાં એમ આવ્યું ને કે કારણ શુદ્ધ એટલે કારણ અપેક્ષાએ શુદ્ધ. એનો અર્થ શું? કે શક્તિ અપેક્ષાએ શુદ્ધ એટલે પ્રગટ અપેક્ષાએ શુદ્ધ નહીં. અને આવું કારણ શુદ્ધપણું જગતના જેટલા જીવ છે, અનંતાનંદ જીવ છે, બધાને પડ્યું છે. પણ આ વાતનો જીવને સ્વીકાર નથી એટલે એને રખડવું થાય. જેને આ વાતનો સ્વીકાર થઈ જાય છે, જેને આ વાતનો સ્વીકાર થઈ જાય છે એને તો પછી એવો પુરુષાર્થ ઉપડે જ છે. અને આ વાતનો માત્ર માહિતીરૂપ સ્વીકાર થયો છે અને પુરુષાર્થ નથી ઉપડતો તો એ મૂંઢ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે અને એને ભવના ભ્રમણનું પાર આવશે નહીં. આપણે પેલી વાર્તાની અંદર જાણીએ છીએ ને કે એક રાજાએ બીજા રાજાનું રાજ લઈ લીધું, ચઢાઈ કરી જીતી લીધું અને પછી એ હારેલા રાજાને મારી નાખી અને એ રાજ પડાવી દીધું. અને હારેલા રાજાની રાણી જંગલમાં એના પોતાના નાના રાજકુમારને લઈને ચાલી જાય છે અને એ રાજકુમારને ખબર પણ નથી કે પોતે રાજકુમાર છે. જંગલમાં ભીલની સાથે એ વિચરે છે, પોતાને ભીલ જ માને છે, પોતાની પાસે કાંઈ સંપત્તિ આદિ નથી અને પોતે ભીલકુમાર સાથે ભીલની જેમ જ ઉછરે છે. પણ જ્યારે એ યુવાન થાય છે અને એને એમ કહેવામાં આવે કે ના, તું તો રાજકુમાર છો ને આ પાસેનું રાજ્ય છે તે તારા પિતાનું રાજ્ય છે,
હું કઈ ભીલકુમાર નથી. આ વાત સાંભળતાની સાથે જ એને અંદરમાં થઈ જાય છે કે હું રાજકુમાર છું, હું ક્ષત્રિય છું, આ મારું રાજ છે. બસ પછી તો પુરુષાર્થ ઉપડે જ છે. અને પછી પુરુષાર્થ કેવો ઉપડે એને, એ પછી એ ભીલકુમારો બીજાને ભેગા કરીને એનું લશ્કર પણ જમાવે ને બધું જ કરે ને પોતાનું રાજ પાછું મેળવે ત્યારે એ જમતે. આ ક્ષત્રિયનું લોહી છે ને એટલે એ થાય, એ વાણિયાનું લોહી હોય તો ના થાય એ વિચાર કરે. આ ક્ષત્રિયનું લોહી ઉપડી ઉઠે કે ના મારું રાજ છે, મારા પિતાનું રાજ છે, પછી તો એ પાછો પડે જ નહીં. એટલે ક્ષત્રિયનું લોહી એવું હોય કે એક વખત પોતાને પોતાની વાત ખબર પડી પછી એને પ્રાપ્ત કરીને જ રહે. એટલા માટે જ આપણા જેટલા જેટલા તીર્થંકર થયા ને એ બધા ક્ષત્રિય હતા. એમને એવું ભાન થયું કે પોતે કારણ પરમાત્મા છે, પોતે કારણ પરમાત્મા છે એવું જયારે ભાન થયું તો પછી પરમાત્મા દશાને પ્રાપ્ત કરીને જ રહ્યા. અને આપણે વાણિયા પાછળ રહી ગયા. આપણે કારણ પરમાત્મા છે એ વાતને પુસ્તકમાં રાખી, ચર્ચામાં રાખી, એના દ્વારા પંડિતાઈ કરી, પણ કારણ પરમાત્મા હું છું એમ અંદરમાંથી આવ્યું નહીં, એવું ક્ષત્રિય પણ આવ્યું નહીં, એવું લોહી ઉકળીને ઉઠ્યું નહીં, એટલે કે એવું વીર્ય ઉછળ્યું નહીં, એટલે ચર્ચામાં રહી ગયા. સાચો ક્ષત્રિય તો આ છે કે જેને એક વખત ખબર પડે કે હું કારણ પરમાત્મા છું પછી એનો આખો પુરુષાર્થ અંતરંગ ઉપડી જાય, એવા પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરે તો એક ક્ષત્રિય. જ્યાં સુધી એને વાણિયાવાળી વાત છે ને કે આમ હશે કે નહીં હોય, આમ કરીએ તો પાછું કંઈક થઈ જશે ને એવી જ્યાં સુધી વાત છે ત્યાં સુધી કાંઈ પામવાનો નથી. વાણિયા બહુ વિચાર કરે કે આમ કરીએ ને કદાચ આ છે એ ગુમાવવા વખત આવે તો એવો વિચાર કરે, હિંમત જરાય કરે નહીં. બધી ગણતરીઓ, બધી 50 પ્રકારની ગણતરીઓ મૂકે. ભગવાનની વાત છે, પ્રભુની વાત છે, જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી આ વાત છે, અને તું ગણતરી મૂકવામાં બેઠો છો. અહીંયા તો કે છે કે તું કારણ પરમાત્મા છો. ગુરુદેવ કે છે કે તું કારણ પરમાત્મા છો એનો તું સ્વીકાર કરને, તારું વીર્ય કેમ ઉછળતું નથી? કેટલી વાર આ વાત તો કરી. અરે એટલે સુધી કહી દીધું કે તું જીવ છો, તો તું જીવ છો તો પછી તું આવો જીવ છો, અને એ સિવાય તું અન્યથા માને તો તું જીવને માનતો નથી, તું તારા અસ્તિત્વને માનતો નથી, એમ એટલી વાત કરી દીધી. જો એ વાત અહીંયા કરી દીધી. શું કહે છે કે કારણ શુદ્ધ એટલે કારણ અપેક્ષાએ શુદ્ધ, અર્થાંત શક્તિ અપેક્ષાએ શુદ્ધ, મતલબ કે પ્રગટ અપેક્ષાએ શુદ્ધ નહીં, પ્રગટ અપેક્ષાએ શુદ્ધ નહીં, પણ સ્વભાવ અને સામર્થ અપેક્ષાએ શુદ્ધ, અને કાર્ય શુદ્ધ એટલે કાર્ય અપેક્ષાએ શુદ્ધ. કાર્ય શુદ્ધ એટલે કાર્ય અપેક્ષાએ શુદ્ધ, અર્થાંત પ્રગટ અપેક્ષાએ શુદ્ધ, વ્યક્તતા રૂપે શુદ્ધ, એવી વ્યક્તિ અપેક્ષાએ શુદ્ધ. ગુરુદેવ કહે છે કે ભાઈ જો તારે જીવને માનવો હોય તો તું જીવ આવો છો એમ તારે માનવું અને જાણવું પડશે. આ એક ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય ને એ બધું તું માને છે ને તો એ વાત તું જવા દે પ્રભુ, એ વાત તું જવા દે. કેમ કે જીવ એવો છે જ નહીં, જીવને એક ઇન્દ્રિય પણ નથી ને પાંચ ઇન્દ્રિય પણ નથી, જીવને ક્યાં એક પણ ઇન્દ્રિય છે. જીવ તો એને કહીએ કારણ શુદ્ધ ભગવાન, કારણ શુદ્ધ પરમાત્મા, એ કારણ શુદ્ધ જીવ છે. અને તેને તું જીવ ન માને તો તે તારા જીવને હણ્યો છે. શું કહ્યું? કે કારણ શુદ્ધ જીવ છો તું, અને એવા તારા કારણ શુદ્ધ જીવને તું ન માને તો તે તારા જીવને હણ્યો છે. તું તને પોતાને જ હણી રહ્યો છે. શુદ્ધ ચૈતન્યમય જીવનથી જીવનારું એવું તારું જીવ તત્વ છે, તેને એવું ન માનતા તું દયાનો પાળનારો ને રાગનો કરનારો, તું ભાવનો કરનારો એવું માન્યું તો તે તારા જીવનો ઘાત કર્યો. અર્થાંત કારણ શુદ્ધ જીવ હું નહીં એમ માન્યું એનું નામ જ હિંસા છે. કારણ શુદ્ધ જીવ હું નહીં એમ જો તે માન્યું તો તે તારી પોતાની જ હિંસા છે. બહુ ઊંચી વાત કરી દીધી ગુરુદેવ, ભોય ઉપડી ઉઠે એવી વાત કરી દીધી.
કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું મનુષ્ય છું એમ માનવું તે હિંસા છે? ગુરુદેવ કહે છે કે હા તે હિંસા છે, કેમ કે તું મનુષ્ય ક્યારે હતો? તું કોઈથી મનુષ્ય છે જ નહીં, તું આત્મા છો, તું જીવ છો. અને કેવો જીવ છો? કારણ શુદ્ધ જીવ છો, શક્તિ અપેક્ષાએ પરિપૂર્ણ છો, એનો સ્વીકાર કરી અને હવે એવો પુરુષાર્થ ઉપાડ તો દશામાં પણ તારી એવી પૂર્ણ અવસ્થા પ્રગટ થશે, અવસ્થામાં પણ એવી તારી પૂર્ણ દશા પ્રગટ થશે. તું કાર્ય શુદ્ધ જીવ એવી દશા પ્રગટ કરી શકી, કારણ શુદ્ધ છો માટે કાર્ય શુદ્ધ દશા થશે. કારણ પરમાત્મા છો માટે તું પરમાત્મા દશાને પ્રગટ કરી શકી. તું ક્યારેય મનુષ્ય હતો જ નહીં, પોતાને પામર માનીને અન્યથા માનીને તું મરી ગયો છો. ફરી કોઈ એ પ્રશ્ન કર્યો છે કે આ પણ એ વાણીઓ તો ખરો ને? ગુરુદેવ કહે છે કે ના, વાણીઓ એ નથી ને, લક્ષ્મી વાળો એ નથી ને, મનુષ્ય એ નથી. કારણ શુદ્ધ જીવથી જુદો હું આવો છું ને તેવો છું એમ માનીને આ જીવે પોતાને હણી નાખ્યો છે. આપણા બધાની એ જ દશા છે. વર્તમાન પર્યાય જેવડો આપણે પોતાને માનીએ, વર્તમાન પર્યાય જેવડો હું છું એમ માનવાને કારણે આપણે ઉત્સાહ ઉપાડતા નથી. ગુરુદેવ તો અહીંયા કહે છે કરે હું વિકલ્પ તો નહીં, પણ હું અલ્પ જ્ઞાન વાળો ક્ષયોક્ષમના અંશ વાળો છું એમ માનનારે પણ જીવને મારી નાખ્યો છે, અણી નાખ્યો. આવું પણ નહીં, કેમ કે એને જીવને અન્યથા માન્યો ને, અલ્પ જ્ઞાન વાળો માન્યો, ક્ષયોક્ષમના અંશ વાળો માન્યો. ના એમ પણ નહીં, એ તો તે અન્યથા માન્યો. જીવ તો કારણ શુદ્ધ છે. અરે હું દેવ છું, મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, ક્ષત્રિય છું, વાણિયો છું, પરની દયા પાળનારો છું, ભક્તિ કરનારો છું એમ માનીને તે તને પોતાને હણી નાખ્યો એમ કે છે. એમ માનીને ભગવાન તે તારા ત્રિકાળી કારણ જીવનો અનાદર કર્યો છે, અને એનો અનાદર કર્યો એ જ હિંસા છે. કહે છે કે આવી વાત છે. કોઈએ અહીંયા 134માં માનવ પર પાછો સામો પ્રશ્ન કર્યો કે પણ આ તો હિંસા પણ જગતથી જુદી જાતની કહી આપે છે. મેં તો બધી હિંસા જુદા પ્રકારે માનતા હતા, અને આ તો જુદા પ્રકારની હિંસા આપે તો કહી. ગુરુદેવ કહે છે કે ભાઈ વસ્તુ એટલે કારણ શુદ્ધ જીવ છે, એનો નકાર કર્યો, એનો ઇનકાર કર્યો, એનો અનાદર કર્યો, એને ન માન્યો, એનું નામ જ હિંસા છે. પોતે જે છે એને ન માનવું, પોતે જે છે એને ન માનવું એટલે પોતાના સ્વરૂપનો ઘાત થયો એમાં. તો બીજું શું, હિંસા જ છે. પોતાના સ્વભાવને ન માનવો એ હિંસા છે. કૃપાળુદેવે એક બીજા પ્રકારે પણ હિંસાની વાત કરી છે, ભાવ મરણની વાત કરી છે, કે પોતે પોતાના સ્વભાવ ભાવે ન થાય અને વિભાવ ભાવે રહે એમાં પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાખી રહો, એમ કહ્યું છે ને કૃપાળુદેવ. અહીંયા એ વાત નથી, અહીંયા સહેજ જુદી વાત છે. અહીંયા તો પોતાનું શક્તિ અપેક્ષાએ જે સ્વરૂપ છે એવા સ્વરૂપને ન માનવું, એવા સ્વરૂપનો અનાદર કરવો, એનો નકાર કરવો, પોતે કારણ શુદ્ધ જીવ છે એનો નકાર કર્યો એનું નામ જ હિંસા છે. જગતના જીવોને પોતે કોણ છે, પોતે કેવડો છે ઇત્યાદિ કાંઈ ખબર નથી. વસ્તુ કારણપણે તો વિદ્યમાન છે, વસ્તુ એટલે પોતે જીવ કારણપણે તો વિદ્યમાન છે, પણ હું આવો છું એમ એને ભાન નથી. એટલે ક્યાંક બીજે જ એને પોતાનું અસ્તિત્વ માન્યું છે. પોતાનું સાચું અસ્તિત્વ જે પ્રકારે છે એનું એને ભાન નથી, એટલે એ બીજે ક્યાંક પોતા વિશે કલ્પના કરે છે કે પોતે આ રીતે છે, પોતે મનુષ્ય છે કે પોતે દેવ છે એમ એ માને છે. અને તેથી પછી અનેક પ્રકારે એ માન્યતા થાય, હું વાણીઓ છું ને ક્ષત્રિય છું ને ગરીબ છું ને પૈસાદાર છું ને દેવ છું ને મનુષ્ય છું ને નારકી છું ને મૂર્ખ છું ને પંડિત છું ને એમ અનેક પ્રકારે એ પોતે પોતાને માને છે, જેમાંનું એ કાંઈ નથી. પોતે કારણ શુદ્ધ જીવ છે, કારણ પરમાત્મા છે. અને એનાથી વિપરીત માનનારા એ બધા, એ આખું જગત, જગતના બધા જીવો કે જે પોતે કારણ શુદ્ધ છે એવું નથી માનતા, એ બધા પોતાના આત્માના હણનારા છે.
गुरुदेव तो आगळ वधीने एटले सुधी वात करे छे कि खरेखर तो हूँ मुनि छूं, श्रावक छूं ने संकिती छूं, एम जे पोताने पर्याय जेटलो ज माने छे ते पोताने गणे छे, केम के तेणे निज कारण शुद्ध जीवने मान्यो ज नथी। निज कारण शुद्ध जीवने मान्यो होय तो पछी ए पर्याय जेवड़ो पोताने माने नहीं, श्रावक छूं ने એવું માને નહીં। ખરેખર તો સમ્યક દ્રષ્ટિની માન્યતા એવી હોતી નથી, એને તો પોતાના સ્વરૂપનું ભાન છે એટલે પોતે કોણ છે એ સ્પષ્ટ છે, પણ છતાં અહીંયા કહે છે કે હું મુનિ છું ને શ્રાવક છું ને એવી એ માન્યતા કરતો હોય તો એ વર્તમાન પર્યાયને માનવા વાળો એ પોતાના કારણ શુદ્ધ જીવને માનતો નથી, અને એમ છતાં એક પ્રકારે હિંસા થાય છે। તું ક્યાં મુનિ છે? ગુરુદેવ કહે છે મુનિ હો તો એને કહે છે કે તું ક્યાં મુનિ છે, કેમ કે મુનિની અવસ્થા તો એક સમયની છે અને તું તો ભગવાન ત્રિકાળી કારણ શુદ્ધ જીવ કારણ ભગવાન છે। એ વાત બહુ ઊંચેથી ઉપાડી છે, પર્યાયને ગૌણ કરીને વાત કરી છે। પર્યાય નથી એમ નથી, વર્તમાન પર્યાયમાં મનુષ્ય પણ છે તો છે ભલે રહ્યું, પણ એને ગૌણ કરીને વાત કરી છે કે કોણ છો તું, કોણ છો તું, કારણ શુદ્ધ જીવ છો એનો જ્યાં સુધી તું સ્વીકાર કરતો નથી ત્યાં સુધી તારો પુરુષાર્થ ઉપડશે જ નહીં। જ્યાં સુધી પેલા જંગલમાં રહેતા રાજકુમારને એવો સ્વીકાર નહોતો કે પોતે ક્ષત્રિય રાજકુમાર છે ત્યાં સુધી એ ભીલ તરીકે જ રહ્યો, અને જો એને એમ કહેવામાં ના આવ્યો તો કદાચ આખું જીવન એ ભીલ તરીકે જ પૂરું કરત। આપણી પણ એવી જ દશા થઈ, આપણે ક્યારેય એવું માન્યું જ નથી, સ્વીકાર્યું જ નથી, આપણને તો કહેવામાં આવ્યું છતાંય આપણે તો સ્વીકાર્યું નહીં, આ ખડા કાન કર્યા એ તરફ લક્ષ આપ્યું નહીં। ભગવાનની વાણીમાં એવું આવ્યું કે તું સિદ્ધ સમાન છો, તું કારણ શુદ્ધ જીવ છો, તું કારણ પરમાત્મા છો, અને એવો પુરુષાર્થ કરતા તું એ દશા પ્રગટ કરી શકે એવો છો એની વ્યક્તતા થાય એમ છે। પણ એ વાતને આપણે સ્વીકારી નહીં, માની નહીં, અથવા તો ઊંધાઈ કરી, જાણી જોઈને ઊંધાઈ કરી, એટલે તો આ રખડવું થયું। અહીંયા આગળ કહે છે કે કારણ શુદ્ધ જીવ સહજ શક્તિ રૂપે ત્રિકાળ પૂર્ણ ભર્યો પડ્યો છે અને તેમાંથી પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થાય છે। પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થયે તેને કાર્ય શુદ્ધ જીવ અથવા કાર્ય પરમાત્મા કહે છે। જીવનું કાર્ય પૂરું થયું ને એટલે એ કાર્ય પૂરું થયું એટલે કાર્ય શુદ્ધ જીવ કહે છે। કાર્ય શું થાય છે? કાર્ય શું થાય છે કે જે અંદરમાં શક્તિ રૂપે પડ્યું હતું એની પ્રગટતા થઈ એવું એ કાર્ય થયું એટલે એ કાર્ય શુદ્ધ જીવ થયો, અને કાર્ય શુદ્ધ જીવ છે તે પર્યાય છે, એ જીવની શુદ્ધ પર્યાય છે। આ જીવ સંબંધી મૂળ મુદ્દાની વાત છે। શું વાત છે? કારણ જીવ અને કાર્ય જીવ, કારણ શુદ્ધ જીવ અને કાર્ય શુદ્ધ જીવ, આ વાત જીવની છે। જીવને ઓળખવો હોય, જીવ કોણ છે કેવો છે, તો આ વાત, અને જીવ કહેતા પોતાની વાત આવી જાય છે, મારી વાત છે એમ આખો સ્વાધ્યાય થાય, મારી વાત, હું મને કેવી રીતે ઓળખું તો હું કારણ શુદ્ધ જીવ છું અને એનું લક્ષ કરીને હું કાર્ય શુદ્ધ જીવ એવી અવસ્થાને પ્રગટ કરી શકું છું। હવે કહે છે કે આ જીવ ચેતન છે, ટીકાની વાતને આગળ વધારે છે। ટીકામાં એમ આવ્યું ને કે આ જીવ ચેતન છે, આના એટલે જીવના ચેતન ગુણો છે। ગુરુદેવ એનો વિસ્તાર કરતા કહે છે કે ભગવાન આત્મા ચેતન છે, જાણનાર 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 એવો એ ચૈતન્ય સૂર્ય છે, ચૈતન્યની જળહળતી જ્યોતિ સ્વરૂપ ભગવાન આત્મા છે, અને તેના ગુણો પણ ચેતન જ હોય ને, પછી પોતે ચેતન છે તો બધા ગુણોમાં એ ચૈતન્ય વ્યાપે છે, અચેતન ક્યાંથી હોય? જીવના બધા ગુણો ચૈતન્યના સંબંધથી ચેતન હોય છે। વળી આગળ કહે છે કે આ અમૂર્ત છે, આના અમૂર્ત ગુણો છે, ભગવાન આત્મા અમૂર્ત છે, અરૂપી છે, અમૂર્ત નામ સ્પર્શ રસ ગંધ અને રંગ વિનાની ચીજ એ અરૂપી છે, તે અમૂર્ત છે। આવું અમૂર્ત પણ તો ઉજ્જવળ સિવાય બાકીના બધા દ્રવ્યોને છે। વળી કહે છે કે આ શુદ્ધ છે,
आना शुद्ध गुणो छे, आ अशुद्ध छे, आना अशुद्ध गुणो छे, आ शुद्ध छे, आना शुद्ध गुणो छे, अने आ अशुद्ध छे, आना अशुद्ध गुणो छे। पर्याय पण ए प्रमाणे जो एने समझावता गुरुदेव कहे छे के आ अर्थांत जीव शुद्ध छे। पहला कारण शुद्ध जीव कहो तो ने तो ते शुद्ध छे, आ शुद्ध छे कहू एटले के कारण शुद्ध जीव छे ते शुद्ध छे। जे कारण शुद्ध जीव कहो ते शुद्ध छे एनी वात छे, आ शुद्ध छे एटले के कारण शुद्ध जीव छे ते शुद्ध छे। अने एना गुणो अर्थांत केवल ज्ञान आदि पर्यायो शुद्ध छे। अहीं गुण कहता पर्याय, एना गुणो कहता अहीं पर्यायनी वात करी छे। अने एना गुणो अर्थांत केवल ज्ञान आदि पर्यायो शुद्ध छे, जे कार्य शुद्ध जीव कहो तेनी वात छे। एटले अहीं आ शुद्ध छे अने पछी एना गुणो एटले एनी पर्यायो पण शुद्ध छे एम दर्शाव्युं छे। કેમકે આ શુદ્ધ છે જે કહ્યું ને એની અંદર ત્રિકાળ ગુણો શુદ્ધ છે એ વાત તો એમાં આવી ગઈ, એટલે પછી ફરી પાછી એ વાત નથી કહી। એમ કહ્યું ને કે આ શુદ્ધ છે એટલે કે ભગવાન આત્મા શુદ્ધ છે, આ કારણ શુદ્ધ જીવ છે, અને કારણ શુદ્ધ જીવ છે એની અંદર જે ગુણો છે એની વાત આવી ગઈ, ત્રિકાળ ગુણોની વાત આવી ગઈ ને આ શુદ્ધ છે। અને પછી એના ગુણો શુદ્ધ છે તો હવે એના ગુણો એટલે એની પર્યાયની વાત કરી છે કે એના એની પર્યાય એના પરિણામ જે છે કાર્ય થાય છે એ પણ શુદ્ધ છે એ દર્શાવ્યું છે। જે કાર્ય શુદ્ધ જીવ કયો એની વાત અહીંયા પર્યાયને ગુણ શબ્દથી વર્ણવી છે। આત્માની જે કેવળ જ્ઞાન આદિ પર્યાયો છે તેને અહીં શુદ્ધ ગુણો કયા છે। ત્રિકાળ કારણ શુદ્ધ જીવનું જે કાર્ય આવ્યું, ત્રિકાળ કારણ શુદ્ધ જીવ છે ને પોતે, તો એનું જે કાર્ય થયું તો એ કાર્ય આવ્યું તે શું છે, તે કાર્ય શુદ્ધ જીવ છે। અને તે કાર્ય શુદ્ધ જીવને અહીં શુદ્ધ ગુણો તરીકે વર્ણવી અને આ શુદ્ધ છે એમ કહ્યું અને આના શુદ્ધ ગુણો છે એમ કહ્યું, આ શુદ્ધ છે એમાં કારણ શુદ્ધ જીવ છે એમ કહ્યું, અને આના શુદ્ધ ગુણો છે એમ કહ્યું એમાં કાર્ય શુદ્ધ જીવ કહ્યું। વળી આ અશુદ્ધ છે, આના અશુદ્ધ ગુણો છે એટલે શું કે મતિ શુદ્ધ જ્ઞાન આદિ પર્યાયોને અશુદ્ધ ગુણો કહેવામાં આવે છે। એ છે તો પર્યાય, મતિ શ્રુત જ્ઞાન આદિ પર્યાયોને અશુદ્ધ ગુણો કહેવામાં આવે છે। મતિ જ્ઞાન આદિ છે તો પર્યાય, છતાં પણ તેને અશુદ્ધ ગુણો કહ્યા છે, કેમ કે એમાં જ્ઞાન પૂર્ણ નથી, અપૂર્ણતા છે ને। એટલે પ્રશ્ન કરે છે કે ત્યારે કોઈ કહે છે કે આત્મામાં પર્યાયમાં રાગ આદિ હોતા દ્રવ્ય ગુણ અશુદ્ધ થઈ જાય છે, દ્રવ્ય ગુણ અશુદ્ધ ક્યાંથી થાય? આત્મામાં જે પર્યાયમાં જે રાગ આદિ થયા એ દ્વારા આત્મદ્રવ્ય અશુદ્ધ થાય? દ્રવ્ય અશુદ્ધ થઈ નથી જતું, એમ વાત નથી। ગુરુદેવ ઉત્તરમાં કહે છે કે ના, એમ નથી। રાગ આદિ એ તો પર્યાય છે ને, એ પર્યાય અશુદ્ધ છે, અને એ પર્યાયને કારણે આત્માના જે ત્રિકાળી ગુણ છે એમાં અશુદ્ધતા વ્યાપતી નથી, એથી દ્રવ્ય ગુણ અશુદ્ધ છે એમ નથી। દ્રવ્ય ગુણ અશુદ્ધ થતા પણ નથી, દ્રવ્ય ગુણ તો ત્રિકાળ શુદ્ધ જ છે, જે અશુદ્ધતા પર્યાયમાં છે તે પર્યાયમાં જ છે। અહીંયા તો પર્યાયમાં અપૂર્ણતાની વાત છે, અશુદ્ધતાની વાત કરવી છે, એટલે ખરેખર તો અહીંયા જે વાત કરી છે એ તો અપૂર્ણતાની અપેક્ષાએ વાત કરી છે, કે મતિ શુદ્ધ જ્ઞાન આદિ જે છે તે અપૂર્ણ છે। અહીંયા પર્યાયમાં અપૂર્ણતા એટલે મતિ શુદ્ધ જ્ઞાન આદિ ભાવ છે, તેથી પર્યાયની અપૂર્ણતાની અપેક્ષાએ તેને એટલે આત્માને પણ અશુદ્ધ કહ્યો છે। જ્યાં સુધી મતિ શુદ્ધ જ્ઞાન આદિ ભાવ છે, કેવળ જ્ઞાન ભાવ નથી, કેવળ જ્ઞાન ભાવ ક્યાંથી થાય? જ્યારે એ પ્રગટે ત્યારે કેવળ જ્ઞાન ભાવ રૂપે એ થાય છે, એટલે એને ત્યાં સુધી તો મતિ શુદ્ધ જ્ઞાન છે અને એવા ભાવે એ છે, એટલે એ અપૂર્ણતા છે। પર્યાયની અપૂર્ણતાની અપેક્ષાએ આત્માને અશુદ્ધ કહ્યો છે, પણ એમ નથી કે એની અંદર અશુદ્ધિ વ્યાપી ગઈ છે, એમ નથી કે એને શુભાશુભ ભાવ થયા છે એ અંદર ઘૂસી ગયા છે માટે અશુદ્ધ છે એમ નથી। પર્યાયમાં એને જે મલિનતા છે અને કર્મરૂપ મલિનતા પડી છે માટે એ અશુદ્ધ છે એમ નથી કહેવું અહીંયા, અહીંયા અશુદ્ધતા જુદા પ્રકારે બતાવી છે। અહીંયા તો એમ કહેવું છે કે એ મતિ શુદ્ધ જ્ઞાન આદિ ભાવે છે
તેથી પર્યાયની અપૂર્ણતાની અપેક્ષા એ તેને એટલે આત્માને અશુદ્ધ કહ્યો છે. પર્યાયની અપૂર્ણતા એટલે કેવળ જ્ઞાનની પર્યાય નથી એટલે એ અપૂર્ણતા એ અપેક્ષાથી વાત છે. એટલે અપૂર્ણતાની અપેક્ષા એને અશુદ્ધ કહ્યો છે. બાકી તેના દ્રવ્યને ગુણ તો ત્રિકાળ શુદ્ધ જ છે. અહીંયા મતિ જ્ઞાન, કૃત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપરિક જ્ઞાન એ ચાર જ્ઞાનની અપૂર્ણ પર્યાયને વિભાવ કહી અને અશુદ્ધ ગુણો કહેવામાં આવ્યા છે. અહીં સાધક જીવની જ્ઞાનની આ ચાર પર્યાયોને અશુદ્ધ ગુણો કહીને ઓળખાવી છે. પણ એમ નથી કે આત્મદ્રવ્યમાં કાંઈ અશુદ્ધતા છે એમ જીવ અશુદ્ધ છે એવી રીતે જીવને અશુદ્ધ નથી કહ્યું. આ અશુદ્ધ છે એમ કહ્યું ને, કેમ કે એ તો મતિ શુદ્ધ જ્ઞાન આદિ પર્યાયો અપૂર્ણ છે એને અશુદ્ધ કહી છે. તેથી જીવને, જીવ દ્રવ્યને પણ અશુદ્ધ કહ્યો. અને આ તો પર્યાયની અપેક્ષા એ વાત છે. જ્યારે ઉપર જે વાત કરી, પહેલા જે વાત કરી, એ તો દ્રવ્યની અપેક્ષાથી વાત કરી એટલે ત્યાં તો દ્રવ્યને શુદ્ધ કહ્યું હતું અને એ શક્તિ અપેક્ષાએ શુદ્ધ કહ્યું હતું, એ શક્તિ અપેક્ષાએ શુદ્ધ કહ્યું હતું. અને અહીંયા પર્યાય અપેક્ષાએ આ અશુદ્ધ કહ્યું છે. કહે છે કે જ્યાં જે અપેક્ષાએ વાત હોય તે અપેક્ષાએ તેને યથાર્થ સમજવી જોઈએ. વળી કહે છે કે પર્યાય પણ એ પ્રમાણે છે. જો આ સ્પષ્ટતા કરી મુનિવરે, એ સ્પષ્ટતા અંદર ઉમેરી દીધી છે ટીકાની. તેનો અર્થ શું છે કે અહીં પર્યાય એટલે કે વ્યંજન પર્યાયની વાત છે. સિદ્ધ ભગવાનને શુદ્ધ વ્યંજન પર્યાય છે. જ્યારે દેવ, નારકી, મનુષ્ય અને તિર્યંતની જે વ્યંજન પર્યાય છે તે અશુદ્ધ વ્યંજન પર્યાય છે. એટલે આ વ્યંજન પર્યાયની અપેક્ષાએ વાત છે. વ્યંજન પર્યાય ખ્યાલ છે બધાને? પર્યાયના બે ભેદ, અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય, બરાબર છે? વ્યંજન પર્યાય શેને લીધે છે અને અર્થ પર્યાય શેને લીધે છે? અર્થ પર્યાય કોને કહે અને વ્યંજન પર્યાય કોને કહે? જે પ્રદેશત્વ ગુણની પર્યાય છે એને વ્યંજન પર્યાય છે. શું કહેવાય? પ્રદેશત્વ ગુણ છે એ પ્રદેશત્વ ગુણના વિશેષ કાર્યને વ્યંજન પર્યાય કહેવાય. પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહીએ એટલે કે પ્રદેશત્વ ગુણનું પરિણમન થતા જે એનું જે કાર્ય થયું તે વ્યંજન પર્યાય છે. કોઈ પણ પર્યાય તો એનું પરિણમન થાય છે, કાર્ય થાય છે ત્યારે પર્યાય હોય છે ને, અવસ્થા છે. એટલે પ્રદેશત્વ ગુણના વિશેષ કાર્યને વ્યંજન પર્યાય કહે. અને એ વ્યંજન પર્યાય છે એના પણ પછી બે ભેદ પડે, એ સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય, એવા બે ભેદ. સ્વભાવ વ્યંજન પર્યાય એટલે શું? કે જેમાં પરનું નિમિત્ત ન હોય, એના પરના નિમિત્તના સંબંધ વિના દ્રવ્યને, એટલે એના જે પ્રદેશ છે ને, દ્રવ્ય, આત્મદ્રવ્ય, જીવ દ્રવ્ય છે, અસંખ્ય પ્રદેશી છે ને, એટલે કે એ પરના નિમિત્તના સંબંધ વિના એ દ્રવ્યને જે આકાર હોય તેને સ્વભાવ વ્યંજન પર્યાય કહે. જેમ કે સિદ્ધ ભગવાનનો આકાર, પરનું નિમિત્ત હોય અને એને કારણે જે આકાર થાય, પ્રદેશની વાત ચાલે છે, પ્રદેશત્વ ગુણની પર્યાય એટલે આત્માનો પ્રદેશ અપેક્ષાએ વિચાર કરવાનો. પ્રદેશ છે એટલે એ કંઈક ક્ષેત્રફળ નથી, એ કદ છે. તો એ પ્રદેશનો એક આકાર છે. અસંખ્ય પ્રદેશી એમ કહ્યું તો એ અસંખ્ય પ્રદેશી એનો એક આકાર છે. એ આકાર કેવો આકાર હોય છે? એ આકાર એવો હોય કે જે શરીર હોય એવા શરીર પ્રમાણે આકાર હોય. એ શરીર પ્રમાણે આકાર છે તેમાં શરીર જે છે એ નિમિત્ત છે. શરીર એ નિમિત્ત છે. એવું શરીર એ જે પર છે એના નિમિત્તને કારણે જે આકાર જે હોય, બરાબર, એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય. અને શરીરનું નિમિત્ત ન હોય, શરીરનું નિમિત્ત ન હોય એટલે પરનું નિમિત્ત ન હોય, પર સાથે સંબંધ ન હોય, અને એ સિવાય જે આકાર હોય એ આકારને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય. સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય. વ્યંજન પર્યાય એટલે પ્રદેશ તત્વ ગુણની પર્યાય, એટલે પ્રદેશ છે ને, આત્માના પ્રદેશ છે. દરેક
द्रव्य ने प्रदेश है, तो आ आत्मा की बात चले, तो आत्मा जो प्रदेश है यू कार्य थी और परिणाम थता जो अवस्था थी ये पर्याय, तो ये व्यंजन पर्याय थी। तो व्यंजन पर्याय एट आत्मा प्रदेश नो आकार। तो आ आकार होवाना बे रीत है, एक तो जे शरीर साथ रहो शरीर प्रमाण एनो आकार थाय, पण एमां शुं थयुं के एने परनी अपेक्षा रही अने एनुं निमित्त, एटले पर निमित्त साथे जे संबंध छे अने एने कारणे जे आकार छे एने विभाव व्यंजन पर्याय कहे। हवे दाखला तरीके जे माणसनुं शरीर छे तो જીવનો આકાર એ રીતે થાય, એટલે પ્રદેશો તો ગુણની પર્યાય વ્યંજન પર્યાય છે એ મનુષ્ય આકારે થાય, તિર્યં જોઈએ તો તિર્યં આકારે થાય, દેવ છે તો દેવ આકારે થાય, કોના આકાર જીવના આકારમાં છે, પણ કોઈ શરીર નહીં એટલે પરનું નિમિત્ત નહીં, પરના નિમિત્તના સંબંધ વિના દ્રવ્યને જે આકાર હોય એને સ્વભાવ વ્યંજન પર્યાય કહે છે। એવી સ્વભાવ વ્યંજન પર્યાય ક્યારે હોય છે, સિદ્ધને હોય, તો સિદ્ધનો આકાર હોય, સિદ્ધનો જે આકાર જે છે એ સ્વભાવ વ્યંજન પર્યાય, અને પરના નિમિત્તના સંબંધવાળા દ્રવ્યને જે આકાર હોય તેને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય। આપણી બધાનો આત્માનો જે આકાર અત્યારે વિભાવ વ્યંજન પર્યાય છે, પ્રદેશ તો ગુણની પર્યાય એને વ્યંજન પર્યાય છે। આ વાત તો પહેલા પર્યાયમાં વ્યંજન પર્યાયને અર્થ પર્યાય, એટલે આ પ્રદેશ તત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય છે, અને એ સિવાય બાકી બધા ગુણની પર્યાય છે એને અર્થ પર્યાય કહેવામાં આવે છે। એ અર્થ પર્યાયના પણ બે ભાગ એ જ રીતે હોય છે, સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ પર્યાય। તો આપણે હવે એનો વિસ્તાર નથી કરતા, અહીંયા તો આ વાત આવી એટલે વાત લીધી, દુર્દેવે અહીંયા એ વાત સમજાવી આપણને, શું કહ્યું કે જો અહીં પર્યાય એટલે વ્યંજન પર્યાયની વાત છે ને, ભગવાન સિદ્ધને શુદ્ધ વ્યંજન પર્યાય છે, હવે સમજાવ્યું શુદ્ધ વ્યંજન પર્યાય સિદ્ધ ભગવાનને કઈ રીતે છે, જયારે બાકી બીજા બધા જે છે સંસાર અવસ્થામાં છે એને શરીર છે, તો એ શરીર ના સંબંધે એ પ્રદેશત્વ ગુણની પર્યાય છે, તો એ વિભાવ વ્યંજન પર્યાય છે, એટલે પછી દેવ હોય નારકીઓ મનુષ્ય તિર્યં છે એની જે વ્યંજન પર્યાય છે તે અશુદ્ધ એટલે કે વિભાવ વ્યંજન પર્યાય છે, અને અશુદ્ધ વ્યંજન પર્યાય કહો કે વિભાવ વ્યંજન પર્યાય છે। એટલે અહીંયા આ જે કહ્યું ને પર્યાય પણ એ પ્રમાણે છે, તેમાં આ વાત કહી છે કે આ રીતે વ્યંજન પર્યાયની અપેક્ષાએ વાત કરી। જીવ કેવો છે એના વર્ણનની અંદર જીવ અસંખ્ય પ્રદેશી છે, તો પછી એના પ્રદેશ વિશે પણ વાત તો આવે કે ના આવે, આપણે કારણ પરમાત્મા વાત કર્યું અને પછી એના અનંત ગુણની વાત કરી, શક્તિ અપેક્ષાએ બધી વાત કરી, તો પછી એનું બંધારણનો વિચાર કરીએ તો એ અખંડ એક રૂપ છે, પણ છતાં એ જે છે ને એને પ્રદેશ છે, અસંખ્ય પ્રદેશ છે, તો પછી અસંખ્ય પ્રદેશ છે તો પ્રદેશ હોય તો પછી એનો એક આકાર હોય, અને એ આકાર જેવું કારણ છે એ પ્રમાણે આકાર હોય, જો શરીરના નિમિત્તે એ આકાર હોય તો એને અશુદ્ધ વ્યંજન પર્યાય કહેવાય, અને શરીર વિના જો એ આકાર હોય તો શુદ્ધ તો સ્વભાવ વ્યંજન પર્યાય છે, અને સિદ્ધની જે પર્યાય છે સ્વભાવ વ્યંજન પર્યાય છે। જીવને અસંખ્ય પ્રદેશ છે તો એ અપેક્ષાએ જીવનું સ્વરૂપ અહીંયા સાથે લેવામાં આવ્યું છે, એ વાત પણ અહીંયા સમજાવી, પણ એ બધું જે છે તે આ પર્યાયની વાત કરી છે। મૂળ જીવ દ્રવ્ય જે છે તે દ્રવ્ય તો અખંડ એક રૂપે જ છે, અને એને એ દ્રવ્યની જે અવસ્થા આકાર રૂપે જો જોઈએ તો એ વ્યંજન પર્યાય। હજી એક વાત છે આપણે લઈએ કે અરિહંત પરમાત્મા એ જ દેવ છે, એનાથી વિપરીત કોઈ દેવ કે પરમાત્મા નથી, એમ પહેલા વાત આવી હતી, બરાબર છે, સાતમી ગાથામાં એની પહેલા પણ આ વાત આવી, વળી તીર્થંકર પરમાત્મા એ કહેલા તે આગમો છે, એટલે આપ્ત પુરુષે કહેલા આપ્તની વાણી એ પરમ આગમ છે, તો એ તીર્થંકર પરમાત્મા એ કહેલા તે આગમો છે જેમાં તત્વો કહેલા છે, એ વાત પણ અગાઉ આવી, તો તેમાં આ જીવ તત્વ જે કહ્યું છે તે આ પ્રમાણે કહ્યું છે, આ જીવ તત્વ કહો કે જીવ દ્રવ્ય કહો એ એક જ છે, અને અહીંયા ગાથામાં શું શબ્દ મૂક્યો છે, તચ્છત્થા, એટલે તચ્છત્થાનો શબ્દ છે, એટલે એનો અર્થ એ રીતે થાય છે કે તત્વ અને દ્રવ્ય એમાં બે આવી જાય એવો એનો અર્થ થાય છે। તો આ રીતે જીવની વ્યાખ્યા થઈ।
તેમાં જીવનું કોઈ અવલૌકિક સ્વરૂપનું વર્ણન આવ્યું અને હવે જીવ પછી પૂતગળની વાત કરે છે. તો કહે છે, ટીકામાં કહે છે કે વળી જે ગલન પૂરણ સ્વભાવ સહિત છે તે પૂતગળ છે. ગલન પૂરણ સ્વભાવ સહિત છે તે પૂતગળ છે, એટલે કે છૂટા પડવાના અને ભેગા થવાના સ્વભાવ વાળું છે તે પૂતગળ છે. આપણને એમ થાય કે આ પૂતગળ વિશે હવે વધારે જાણવાની શું જરૂર છે. પણ જો પૂતગળની વાતમાંથી ગુરુદેવ જે અધ્યાત્મ કાઢીને બતાવે છે એ બહુ મહત્વનું છે, જે પંડિતો કાઢી નથી શકે. પૂતગળ તમને પંડિતો સમજાવે અને ગુરુદેવ સમજાવે એમાં કેટલો બધો ફેર છે એ તમે આજે જોશો. આપણે એ વિસ્તાર લઈએ. વાત તો આટલી જ કરીને કે ગલન પૂરણ સ્વભાવ સહિત છે તે પૂતગળ છે. વાત તો આટલી જ છે, એનો વિસ્તાર કેટલો બધો કરે છે ગુરુદેવે અને એમાંથી અધ્યાત્મ કેવું કાઢ્યું છે. જો કે છે અહીંયા કે છે કે પરમાણુઓ ભેગા થાય અને વળી છૂટા પડી જાય એવો પૂતગળ પરમાણુઓનો સ્વભાવ છે. એક એક પરમાણુ છે અને દરેક પરમાણુ જે છે પોતે સ્વતંત્ર છે, પણ એવા પૂતગળ પરમાણુઓ ભેગા થાય છે એને આપણે સ્કંદ કહીએ છીએ. આ લાડવો વળે છે ને, કૃષ્ણ સરસ ઉદાહરણ આપ્યું છે કે લાડવો વળે છે અને પછી લાડવાનો ભૂકો થઈ જાય છે ને, એના બધા કણો છૂટા પડે છે ને, પણ એ કણ છે અને પરમાણુ છે તો અતિ સૂક્ષ્મ. તો કહે છે કે એ બધો ભેગા થવું ને છૂટા પડવું એ પૂતગળનો સ્વભાવ છે, એને ગલન પૂરણ સ્વભાવ કહે છે. છૂટા પડવું એ ગલન અને ભેગા થવું એ પૂરણ, એટલે ગલન પૂરણ સ્વભાવ. બરાબર છે. કોઈ જીવ એ કરે માટે એક પરમાણુ ભેગા થાય એમ નહીં, એ પૂતગળનો સહજ ગલન પૂરણ સ્વભાવ છે. પૂતગળનો એ સ્વભાવ છે એટલે એને કોઈ બીજાની જરૂર ન હોય, એનો સ્વભાવ પૂતગળનો સ્વભાવ છે. એટલે કે કોઈ જીવ કરે તો એ પરમાણુ ભેગા થાય, લાડવો વળે અને કોઈ જીવ કરે તો ભૂકો થઈ જાય એમ નહીં. આ લાડવો વળે અને લાડવાનો ભૂકો થાય એ કોઈ જીવ કરી શકતો નથી, એ પૂતગળનું પોતાનું કાર્ય છે. આ વાત એને બેસે નહીં, આ સિદ્ધાંતની વાત છે. કેમ કે પૂતગળ જે છે તે દ્રવ્ય છે અને દ્રવ્યનું પોતાનું પરિણમન છે અને એનું પોતાનું પરિણમન થાય એમાં નિમિત્ત તરીકે કોઈ પણ હોય, ભલે હોય નિમિત્ત તરીકે. લાડવો વાળનાર બેન હોય, લાડવો વાળતા હોય, પણ એ તો નિમિત્ત કહેવાય. કે લાડવો વળે છે, પરમાણુ ભેગા થાય છે તો એનો સ્વભાવ છે, માટે ભેગા થાય છે. એનો સ્વભાવ ના હોય તો ભેગા થાય નહીં. ભેગા થવું ને છૂટા થવું એ પૂતગળનો સ્વભાવ છે, ગલન પૂરણ સ્વભાવ છે. આગળ સમજાવે છે 137માં પાના ઉપર કહે છે કે આ શરીર પણ પૂતગળ પિંડ છે, માટે જીવ ધ્યાનમાં રાખે તો શરીર પુષ્ટ થાય અને બરાબર ધ્યાન ન રાખે તો તે ગળી જાય એમ નથી. પહેલા જ વાત કરી દીધી ને કે પૂતગળનો એ સ્વભાવ છે, તો પૂતગળનો સ્વભાવ છે તો પૂતગળના એ ગુણોને કારણે એવો એનો સ્વભાવ છે, ગલન અને પૂરણ સ્વભાવ છે. ભેગા થવું અને છૂટા પડવું એનો સ્વભાવ છે. તો સ્વભાવ ક્યારે કહેવાય? કે એમાં રહેલા ગુણ હોય તો સ્વભાવ કહેવાય. તો પછી એમાં એને બીજાની અપેક્ષા જરૂર હોય નહીં, પણ છતાંય જ્યારે એનું એવું કાર્ય થાય ત્યારે જે હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે. એટલે એ પરમાણુઓ ભેગા થાય ને છૂટા પડે એમાં નિમિત્ત ગમે તે હોય, પણ એનો સ્વભાવ છે માટે ભેગા થાય ને છૂટા પડે છે. એટલે પરમાણુઓનું પિંડ એવું આ શરીર, એની અંદરથી પરમાણુઓ છૂટા પડે તો એનો સ્વભાવ છે, માટે એ થાય છે. જીવ કાંઈ કરી શકતો નથી એ વાત હવે ગુરુદેવ સમજાવે. શું કહે છે અહીંયા? જો આ શરીર પણ પૂતગળ પિંડ છે, એટલે કે સ્કંદ છે, પરમાણુઓનો પિંડ છે, અસંખ્ય પરમાણુઓ. માટે જીવ ધ્યાન રાખે તો શરીર પુષ્ટ થાય અને બરાબર ધ્યાન ન રાખે તો તે ગળી જાય એમ નથી. કેમ કે પૂતગળ છે તો એનો સ્વભાવ છે ભેગા થવું ને છૂટા પડવું. કેમ કે તેમાં પૂતગળ પરમાણુ સ્વયં પુરાય તો તે પુષ્ટ થાય અને સ્વયં વિખરાય છૂટા પડે તો તે ગળી જાય છે. આવો જ પરમાણુનો સહજ ગલન પૂરણ સ્વભાવ છે. જીવ તેમાં કાંઈ જ કરી શકતો નથી, કારણ કે જીવ તત્વ પૂતગળમાં નથી. જીવ તત્વ એ શરીર સાથે રહેલું જીવ તત્વ એ
पूद्गल में पहुंचतु नहीं व्याप्त नहीं पूद्गल में एनो तद्दन अभाव है जीव तत्व ना पूद्गल में तद्दन अभाव है पूद्गल ना जीव में अभाव है पूद्गल तत्व जीव में नहीं जीव तत्व पूद्गल में नहीं माटे शरीर ने केम राखवू ये जीवनी जीवनी ताकत नहीं जीवना हाथ की बात नहीं एटले के जीव नो ये सामर्थ्य नहीं जीव आ शरीर ने बराबर राखे एवं जीवन सामर्थ्य नहीं जीव पोते पोता कार्य करे पण आ पूद्गल नु कार्य करी सके नहीं क्योंकि पूद्गल पोते पोता कार्य करते कि जीव एनु कार्य करते ये करवा जैसे तो पछी शू थशे तो पछी पूद्गल पूद्गल पण रही सके नहीं शरीर पूद्गल स्वभाव होवा थी शरीर पूद्गल नो पिंड छे एटले पूद्गल स्वभाव होवा थी तेनु जेम थवानु होय तेम तेना थी थाय शरीर थी थाय परंतु जीव वडे तेनु कई पण थाय नहीं जीव वडे एनु राखवू के नाश थवू कई थतु नथी आवी वस्तु स्थिति थी आ विचारो एमा ने एमा मुंजाई गयो शरीर ने हूँ आम राखू ने शरीर ने तेम राखू अहीं थोड़ा प्रश्न कर्या छे ये सामान्य प्रश्न छे आपणे समजाव्या छे आगळ लईए अहीं કે પૂદગળ નો કે છે કે ગલન પૂરણ સ્વભાવ છે અને એમાં આંખનું ઉદાહરણ લઈને કે છે કે આ આંખ છે હવે એ આંખની અંદર બરાબર દેખાતું હોય અને અચાનક જ એની અંદર કાંઈક થઈ જાય જામર ગ્લોકોમા થઈ જાય દેખાવાનું બંધ થઈ જાય બરાબર છે ને પણ એનો સ્વભાવ છે એ પૂદગળ નો સ્વભાવ છે માટે એમ થયું છે કે પૂદગળ ને પોતાને પણ કઈ જ્ઞાન નથી થાય છે એનું પરિણામ એ રીતે થાય છે આખા પૂદગલના નાટકને આ જીવ પોતાનું માની લે એ કઈ થાય છે પૂદગલનું એટલે ગુરુદેવ સરસ શબ્દ એમ કહે છે કે આ જીવને એનું ભાન નથી કે પૂદગળ પોતાથી જુદું છે અને પૂદગળના નાટકને જીવે પોતાના માને આ શરીરમાં જે કઈ થઈ રહ્યું છે એને જીવ પોતાનું માને શરીરમાં જે થઈ રહ્યું છે પૂદગળનું નાટક શું નાટક છે કે એમાંથી પૂદગળો બદલાઈ જાય છે એટલે ખરી જાય છે નવા આવી જાય છે આ બધું જે થાય છે નવા આવે છે તો પુષ્ટ થાય છે શરીર અને એમાંથી નીકળી જાય છે તો એ પ્રમાણે પાતળું થાય છે એટલે ગલન અને પૂરણ તો એનો સ્વભાવ છે પૂદગળનો એ પૂદગળનું નાટક અને એ નાટકને આ જીવ પોતાનું માને છે કે હું કરું છું પ્રભુ તારી પ્રભુતા તારા ગુણમાં અને તારી પર્યાયમાં ચાલે તારી પ્રભુતા તારા ગુણમાં અને તારી પર્યાયમાં ચાલે તારું સામર્થ્ય તારા પૂરતું હોય બીજા સુધી તારું સામર્થ્ય પહોંચે નહીં તારી પ્રભુતા પરમાં ચાલે ન ચાલે આ દેહ રૂપાળો ચાલતો દોડતો હોય અને ઘડીકમાં પક્ષઘાત થઈ જાય ધક્કો થઈ જાય પેરાલિસિસ થઈ જાય તો પછી એક ડગલું એ ન ચાલે એ કહે છે કે બાપુ એ તો પૂદગળનો જડનો સ્વભાવ છે કે તે કાળે શરીરમાં તેમ જ થવા યોગ્ય થાય જે થવા યોગ્ય હતું પૂદગળનું એ જ થઈ રહ્યું છે વળી તે પૂદગળ તને ક્યાં અડે છે એ પૂદગળ તને ક્યાં અડે છે તારાથી તો તે તદ્દન ભિન્ન છે તેને અને તારે તો સેઢે સીમાડે કાંઈ જ સંબંધ નથી નવા નીચે હોવાનો સંબંધ નથી આપણે કહીએ છીએ ને અહીંયા કહે છે કે તેને અને તારે તેને એટલે પૂદગળને અને તારે તો સેઢે સીમાડે કાંઈ જ સંબંધ નથી ભગવાન તારી સત્તાના સીમાડામાં એટલે કે તારી સત્તાના ક્ષેત્રમાં એ પૂદગળ આવતું જ નથી તારી સત્તાના ક્ષેત્રમાં તું છો તારી સત્તાના સીમાડામાં તારી સત્તાના ક્ષેત્રમાં તું રહ્યો છો અને પેલું પૂદગળ છે તે એની સત્તાના સીમાડામાં છે એ એના ક્ષેત્રમાં છે પૂદગળ છે તેના ક્ષેત્રમાં છે તું તારા ક્ષેત્રમાં છે બંનેના ક્ષેત્ર ભિન્ન છે બંનેની સત્તા ભિન્ન છે એટલે પછી એમ જ કહે ને કે તારે એને સેઢે સીમાડે કાંઈ જ સંબંધ નથી સમજાય છે ગુરુદેવે કાંઈ અમને શબ્દ નથી મૂક્યા તારી સત્તાના ક્ષેત્રમાં તું રહ્યો છો અને પૂદગળ છે તેની સત્તાના ક્ષેત્રમાં સીમાડામાં એ પૂદગળ રહ્યું છે એટલે કોઈનો કોઈમાં પ્રવેશ નથી એટલે કોઈને કોઈ સાથે કાંઈ સંબંધ નથી પણ આ વાત એને અઘરી લાગે છે
द्रव्यनी स्वतंत्रतानो स्वीकार करे तो आ बधुं सहेलुं थई जाय। शांतिथी पोते चिंतन करवानी जरूर छे। भाई तने अभ्यास नथी ने अने ऊंधे रवाड़े चढ़ी गयो छो, तेथी पोताने पाछो वाळवो तने कठिन पड़े। आवी वस्तु स्थिति जोने अंदर मां शू कहे छे के भूतगल गलन पूरण स्वभाव सहित छे। अने आ जे कर्मनी वात करीए ने तो जड़ कर्म, तो कर्म में जे भूतगल परमाणुओ आवे छे अने कर्म बंधाय छे अने छूटा पड़े छे खरी जाय छे ए पण भूतगलनो स्वभाव छे। कर्मणे रजकणो भूतगलो भेगा थवा अने कर्म रूपे बंधावू ए भूतगलनो स्वभाव छे, ए कई जीवना कारणे छे एम नहीं। आ वात आपणे पहेला कर्ता कर्म अधिकारमां करी छे। जीवे धर्मनी दशा प्रगट करी माटे कर्म ने खरवू पड्यू छे एम नथी। जीवनी दशा जीवमां छे अने कर्मनी दशा कर्ममां रही। कर्मनुं खरी जवुं ने बंधावुं ए जड़ कर्मनुं पोतानुं कार्य छे। मात्र एने जीवना जे भाव छे एटले के भाव कर्म छे एनी साथे एवो निमित्त नैमित्तिक संबंध छे, एथी विशेष कांई नथी। जीवे धर्मनी दशा प्रकट करी माटे कर्मने खरवू पड्यू छे एम नथी। परंतु गलन पूर्ण स्वभाव सहित होवाथी कर्मना परमाणुओ पोते ज पोताथी तेते अवस्थाए थाय छे। परमाणुमां एवो ज कोई स्वभाव छे के क्षणमां अनंत गुणा रसनी पर्याय परिणमे अने क्षणमां ते ज परमाणु एक गुण रसवाळो थई जाय। कदीक बंधाय अने कदीक विखराई जाय एवो ज परमाणुनो स्वभाव छे, एवो ज पुद्गलनुं शक्तिपणे स्वरूप छे अने तेथी व्यक्तपणामां पण तेपणे थाय छे। एमां एवी शक्ति रही छे पुद्गलमां एटले एनी पर्याय पण ए रीते थाय ने, एनुं परिणमन पण ए रीते थाय ने, एम ए परिणमे छे। ए पुद्गलनो स्वभाव छे एटले पुद्गलनी ए शक्ति छे। ए पुद्गलमां पण एवी अनंत शक्ति पड़ी छे कि पुद्गल पोते पोतानुं कार्य करे छे ने एम ए परिणमे छे। એનો સ્વભાવ છે પરમાણુ ભેગા થવું, એનો સ્વભાવ છે દરેક પૂતગળ નો છે, કર્મ ના પૂતગળ કારમણે રચકાનો છે તો એનો પણ એવો જ સ્વભાવ છે। તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ। હવે સુખદામ બોલીએ जयते प्रणमो पदते।